હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 227 કરોડના વિકાસના વિવિધ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયા. ભરૂચના પોલાવ એસટી ડેપો સહિત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના ₹7.69 કરોડના લોકાર્પણ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ભરૂચના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના ₹227 કરોડના વિકાસના વિવિધ 33 પ્રકલ્પોનો લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાના વિવિધ વિભાગોના ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, નર્મદા રૂરલ ડેવલપમેન્ટ CSR, GNFC તથા નગરપાલિકાના અંદાજિત ₹227 કરોડના 33 પ્રકલ્પોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી, જેમાં માર્ગ અને મકાન વિભાગના ₹71.92 કરોડના 9 પ્રકલ્પો પૈકી કુલ ₹38.59 કરોડના 4 પ્રકલ્પોનું ભૂમિપૂજન તથા ₹18.7 કરોડના 3 પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે. ₹14.63 કરોડના 2 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના ભરૂચ બોલાવ ડેપો તેમજ આમોદ એસટી ડેપોના કુલ ₹7.69 કરોડના 2 પ્રકલ્પો પૈકી ₹3.19 કરોડના 1 પ્રકલ્પનું ખાતમુહૂર્ત તથા ₹4.50 કરોડના 1 પ્રકલ્પનું લોકાર્પણ કરાયું હતું. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.